અમરેલી જિલ્લાના ખાંભામાં સરકાર દ્વારા પાક વીમામાં ન્યાય થતો આવ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના 10 તાલુકાઓમાં 2017-18ના પાક વીમાની રકમ ખેડૂતોને સરકાર વીમા કંપની દ્વારા ફાળવવામાં આવી છે જેમાં ખાંભા તાલુકામાં સરકાર દ્વારા ન્યાય થતા રોષ પ્રગટ્યો છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં સરકાર દ્વારા પાક વીમામાં અન્યાય થતો આવ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના 10 તાલુકાઓમાં 2017-18ના પાક વીમાની રકમ ખેડૂતોને સરકાર વીમા કંપની દ્વારા ફાળવવામાં આવી છે જેમાં ખાંભા તાલુકામાં સરકાર દ્વારા અન્યાય કરવામાં આવ્યો છે. ખાંભા તાલુકાના 21 ગામને પાક વીમાથી બાકાત રાખવામાં આવ્યા છે અને ખાંભાના પીપળિયા ગામમાં 1% વીમો આપી અપમાનિત કર્યું છે તો ખેડૂતોને ભારોભાર અન્યાય કરવામાં આવ્યો છે અને ખાંભા તાલુકાના અન્ય 5 ગામને 1-10% જ પાક વીમાની જાહેરાત કરાઈ છે. ત્યારે ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયા અને અમરીશભાઈ ઢેર સહિત બહોળી સંખ્યામાં પાક વીમાના પ્રશ્ને ન્યાય અપાવવા માટે સવારે 10:30 કલાકે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ પાક વીમા પ્રશ્ને અન્યાય સામેનું સંમેલન યોજ્યું હતું અને સંમેલન પૂર્ણ થયા બાદ ખેડૂતોની બહોળી સંખ્યામાં રેલી કાઢી ખાંભા મામલતદારને પણ પાક વીમા પ્રશ્ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ધારાસભ્ય જેવી કાકડિયા અને અમરીશભાઈ ઢેર દ્વારા ખાંભા તાલુકાના ખેડૂતોને પાક વીમાનો પૂરું વળતર મળે તે માટે મામલતદારને રોષભેર આવેદનપત્ર આપ્યું છે અને રજૂઆત કરી હોવાનું સુરેશ મકવાણાએ જણાવ્યું છે. આજે ખેડૂતોને અન્યાય થયો છે પાક વીમા બાબતે. આજે ખાંભા મુકામે માર્કેટ યાર્ડમાં મેં એક સંમેલન રાખ્યું હતું. ખાંભા તાલુકાના 21 ગામને 0% વ્યાજે વીમો આપ્યો છે અને બાકીના 7-8 ગામને ખેડૂતોએ એક એનું અપમાન થાય એ રીતે 1-3% જેવો વીમો આપ્યો છે ત્યારે અમે એનો વિરોધ કરવા અને ફરીવાર માનનીય રાજ્યપાલશ્રીને એક આવેદનપત્ર મામલતદારશ્રી મોકલાવેલો છે અને એમાં મેં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ખેડૂતોને રીસર્વે કરી અને ખેડૂતોને ન્યાય મળે એના માટે ફરીવાર રીસર્વે આપીને ખેડૂતોને 100-100% વીમો મળે તેવા પ્રયત્નો કરવા મેં એક વિનંતી સાથે આવેદનપત્ર આપ્યું છે. આજે ખાંભાના આખા તાલુકાના બધા ખેડૂતો એકત્રિત થઈ મામલતદારશ્રીને આજે આવેદનપત્ર રજૂ કર્યું. કિસાન સંમેલનમાં અમે બધા ખાંભા તાલુકાના ખેડૂત મિત્રો વતી મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે. તેની અંદર ખાંભા તાલુકાના લગભગ 21 ગામોને વીમા પાક વીમાની અંદર પૂરેપૂરો અન્યાય થયેલ છે અને એ અન્યાય સામે સરકારને અમે તાકીદ કરીએ છીએ કે અમારા ખાંભા તાલુકાના ગામોને જે અન્યાય થયેલ છે તેમાં ફેર વિચારણા કરે અને વીમાની અંદર ફરીથી સર્વે કરાવે એવું અમારું મામલતદાર સાહેબને આવેદન આપી અને વિનંતી સરકારશ્રીને કરીએ છીએ અને તમામ ખેડૂતોને પૂરતો ન્યાય મળી રહે એ માટે અમે સૌ તાલુકા વતી કટિબદ્ધ છીએ અને આજે મામલતદાર સાહેબને અમે ખાંભા તાલુકાના લગભગ 500 ખેડૂત આગેવાનો ભેગા થઈ અને આવેદનપત્ર પાઠવ્યું છે અને અમારી માગણી સરકાર સ્વીકારે એવી અમને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. સુરેશ મકવાણા સાથે અશોક મણવાર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી.